અંકલેશ્વરની આમલાખાડીમાં બે જવાબદાર ઉદ્યોગ દ્વારા લાલ કલરનું પ્રદૂષિત પાણી છોડી મુકાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે. સરકાર દ્વારા નદી ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સરકારની બે ધારી નીતિ સામે આવી છે. અંકલેશ્વરના પિરામણ ગામની સીમમાંથી વહેતી આમલાખાડી અંકલેશ્વર જીઆઈડીસીના ઉદ્યોગો માટે પ્રદૂષણ ફેલાવવાનો જરિયો બની ગઈ છે. હાલ કેન્દ્ર સરકાર દ્વારા શિયાળુ સંસદ સત્રમાં ગુજરાતમાં નર્મદા નદી, આમલાખાડી અને અમરાવતી ખાડી સહિત કુલ 20 નદીઓ પ્રદૂષિત જાહેર કરી હોવાના પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે આક્ષેપ કર્યા છે અને અંકલેશ્વરની આમલાખાડીમાં બે જવાબદાર ઉદ્યોગો દ્વારા લાલ કલરનું પ્રદૂષિત પાણી છોડી મૂકતા તેઓએ નારાજગી વ્યક્ત કરી છે. આપ જોઈ શકો છો કે લાલ કલરનું શુદ્ધ પાણી વહી રહ્યું છે. એક તરફ નદી ઉત્સવ મનાવી રહ્યા છે, આપણે મેરાથોન અને અન્ય પ્રયાસો કરીને લોક જાગૃતિ કેળવવાના પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ જેમને કરવાનું છે એ ઉદ્યોગપતિઓ, ઉદ્યોગકારો અને સરકારના જીપીસીપીના અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા હોય એ દેખાતું નથી અને એ પગલાઓનું કોઈ પરિણામ હાલ દેખાતું નથી. આપણે એર પોલ્યુશનમાં પણ અત્યારે જોઈએ છીએ કે આપણો 300 ને પાર જઈ રહ્યું છે. એ જ રીતે પાણીના પ્રદૂષણનો પણ આપ જાહેરમાં જોઈ શકે છે કે લાલ કલરનું પાણી આ આમલાખાડીમાં રહીને નર્મદા નદી સુધી જાય છે, નર્મદા નદીથી દરિયો પણ પ્રદૂષિત કરી રહ્યો છે.